காமதம் மோஷதம் செய்வோம் காராய நமோ நம மங்கிலம் பகவானையோ மகிழம் கோத்தமோமி மங்களம் குன்கொண்டாரியோ ஜெயந்திர மோசு மங்களம் நமாசுமரி சாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சிவாய் பவாய சர்வாய் நம்மை சார் பாவிஷ் கோஷம் பாபா आत्मा नो स्वभाव ज्ञान है तो ज्ञान नो स्वभाव ज्ञेय ने जानवानो छे तो छे गुण स्थाने पण जे कई क्रिया होय छे खरेखर तो एने पण जाने छे સંસારની ચક્રવર્તીના રાજાની હોય લડાયાની હોય વિષયાની સમસ્ત છે ઉદય આવે ને જાણે છે જોડાતો નથી જાણે છે ને જોડાતો નથી એ વચ્ચે પુરુષાર્થ કેટલો છે જ્ઞાન જાણે છે અને કર્મનો ઉદય એટલે વિકાર પોતામાં પોતા થયેલો કર્મ તો નિમિત્ત છે તેને પણ જાણવાનો છે જેમ દીપકનો સ્વભાવ ઘટપટાલીને પ્રકાશવાનો છે એવો વસ્તુ સ્વભાવ છે એ વસ્તુનો સ્વભાવ જ્ઞેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાસ થતો નથી જાણવા યોગને જાણવાથી વિકાસ થતો નથી વિનિયોને જાણી તેમને સારા નરસા માની આત્મા રાજી વિકાસ થાય છે તે અજ્ઞાન છે જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાસ નથી પણ જાણીને સારા નર્થ માની એમાં રાજી દ્વેષી વિકારી થાય એ અજ્ઞાન છે એમ કે રાગ ને જ્ઞાન ને એકત્વ કરી નાખે એથી તે અજ્ઞાન છે માટે આચાર દેવે શોધ કર્યો છે કે વસ્તુનો સ્વભાવ તો આવો છે છતાં આ આત્મા અજ્ઞાની થઈને વસ્તુનો સ્વભાવ તો આવો જાણવાનો જ છે સારા નરસા માનવાનો એનો સ્વભાવ નથી છતાં કે છે અજ્ઞાની થઈને રાજવી સુખે કેમ પરણે આશ્રય કરે છે ભરત વૈભવમાં એક આવે છે વાત ભરત ચક્રવર્તીનો વૈભવની વાત સંકેતી છે જ્ઞાની છે
તથા વિષય વાસના છે ભૂમ લે અને તરત જ અંદર ધ્યાનમાં ઉતરે નિર્વિકલ્પ થઈ જાય છે. વાત આખરી છે જગતને પકડવી છે. વિષયમાં જોડાય એટલે થાય એમ છતાં અંતર્મુખમાં તરત તો ધ્યાન કરે નિર્વિકલ્પ થાય. ભરત વૈભવ ચારિત્ર દોષ જુદો દર્શન દોષ જુદો દોષ જુદા છે. એક દોષ દુસરા દોષ ને કરતો નથી નહી કરતો કોઈ બી સુધારો થાય નહી. વસ્તુનો સ્વભાવ તો આવો છે છતાં આત્મા અજ્ઞાની થઈને આજ બે સૂત્રે કેમ પરણમે છે? ભગવાન તો જ્ઞાન સ્વરૂપે છે, અતિન્દ્રિય આનંદ સ્વરૂપે છે, છતાં રાગ રૂપે કેમ પરણમે છે? આચાર્ય આશ્ચર્ય કરે છે, આચાર્ય આશ્ચર્ય કરે છે. પોતાની સ્વાભાવિક ઉદાસીન અવસ્થા કેમ રહેતો નથી? પોતાની સ્વાભાવિક ઉદાસીન અવસ્થા વ્યક્તિગત વાત કર. બીજો જે સંકેતી હોય અને એનો દોષ કોઈ જોઈ સંકેતીનો તો એ બહાર ના પાડે. ઉપગુહન આવે ને ઉપગુહન નામ એ જુદી વસ્તુ. પણ અંદરમાં વિકાસ થાય છે કેમ? એમ કે કઈ વસ્તુ નિર્વિકારી સચિદાનંદ સ્વરૂપ પરમ બ્રહ્મ આનંદની મૂર્તિ પ્રગટો છે આત્મા, છતાં આવા રાગ દ્વેષ વિકારી થાય છે તે અજ્ઞાન છે. આચાર્ય મેં શોધ કર્યો કે વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આત્મા અજ્ઞાની થઈને રાજદેશ રૂપે કેમ પણ અજ્ઞાની થઈને રાજદેશ રૂપે કેમ પણ મેં પોતાની સ્વાભાવિક ઉદાસીન અવસ્થા પોતાની સ્વાભાવિક ઉદાસીન અવસ્થા કેમ રહેતો નથી? એનો સ્વરૂપ જાણી દેખીને વિકલ્પ ન કરવો એવો એનો સ્વરૂપ છે. વિકલ્પ કોઈ શુભ કે શું કરવો નહીં એવું એનો સ્વરૂપ છે. છતાં એમ કે આ રાગ ને દુષ્ટ કેમ થાય છે? આચાર્ય આશ્ચર્ય કરે છે. આ પ્રમાણે આચાર દેવે પોતાની સ્વાભાવિક ઉદાસીનો સમ કેમ રહેતો નથી એ પ્રમાણે આચાર લેવે જે શોધ કર્યો છે તે યુદ્ધ છે. નહી તો મુનિ છે છતાં ગુણો સ્થાન છે. આ તો આ વિકલ્પ સાહેબ આવ્યો છે, રાગ તો આવ્યો આ વિકલ્પ આમ કેમ કરે છે એટલો રાગ તો આવ્યો ને. કારણ કે જ્યાં સુધી સ્વરાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી તરત આ દેખી નહીં. પણ જ્યાં સુધી શુભરાગ છે રાગ છે રાગ જ્યાં સુધી શુભ
ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઉપજે છે. હેતુ દેખવાનો નથી, હેતુ રાગનો હશે. સમજાય છે? કાંઈ દેખે તો કેવું જ્ઞાની ત્રણ કાળ ત્રણ લોક દેખે. દેખવા નો દોષ નથી, પણ એમાં રાગ દેશ કરે છે. તો કે છે કે અજ્ઞાનથી દેખી કરુણા ઉદય છે અને તેથી શોધ પણ થાય. અમૃતચંદ્રાચાર ટીકા હતા જે કુંડાચાર તીર્થંકર જેવા કામ કયા એમની ટીકા આને કરી. એ ટીકાકાર આમ કે છે, અજ્ઞાનીને રાજદેશ કરતા લખી દુખી લખીને આપને વિક્રમ કેમ આવે છે? કે રાગ છે એટલે આવે છે. અને તેથી શોધ પણ થાય છે. બસ ને બાવી કળશ, બસ ને ત્રેવી આગળના કઠમાં સૂચનારૂપ કાર્ય. હવે હવેનું ભૂતકાળનું પ્રતિક્રમણ, ભવિષ્યનું પ્રત્યાખ્યાન, વર્તમાનનો આલોચના, એવું જે ચારિત્રનો અધિકાર એની સૂચના રૂપે આપણો ઉછાવે. રાગ દ્વેષ વિભાવ મુક્ત માખો નિત્યનો સ્વભાવ સ્પર્શ પૂર્વ આગામી સમસ્ત કર્મ વિફલા વિકલા ભિન્ના પદાર્થ તો બુદ્ધ્યા દ્વારુદ્ધ ચરિત્ર વૈભાવ બળા ચંચલ તંત્ર અર્ચિની વિદંતી સ્વરસા દૂષી ભવનામ જ્ઞાન સંચેતનામ. રાગ દેશ વિભાવ મુક્ત મહત જેમનો તેજ સ્વરૂપ ચૈતન્યનો તેજ અંતર આત્માના સ્વરૂપનો તેજ રાગ દેશ વિભાવથી રહે છે. જેનું સ્વરૂપ તેજ એટલે સ્વરૂપ પ્રકાશ, ચૈતન્યનો જેનો પ્રકાશ એ સ્વરૂપે તો રાગદેશ રહેતો જ છે. સ્વરૂપ રાગદેશ છે. જેમનો તેજ રાગદેશ વિભાવથી રહે છે નિત્ય સ્વભાવ સ્પર્શ, જેવું સદા પોતાના ચૈતન ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શનારા છે. ચારિત્રવંતની વાત છે. પોતાનો સ્વભાવ આનંદને અતિન્દ્રિય શાંતિ એને સ્પર્શનારો છે. ચારિત્ર છે ને, ચારિત્રની વ્યાખ્યા છે. પૂર્વાગામી સમસ્કાર નીકળા જેવું ભૂતકાળમાં તેમજ ભવિષ્યકાળમાં સમસ્કર્મથી રહે છે. વર્તમાનમાં એને પૂર્વનો કર્મ ઉદય આવે છતાં એનાથી ભિન્ન છે. ભવિષ્યમાં આવશે એનાથી પણ ભિન્ન છે. ભૂતકાળમાં ગર્ભના સંસ્કર્મની રહી છે અને તદાત્મ ઉદયના એવું વર્તમાન કાળના કર્મ ઉદયથી પણ ભિન્ન છે.
છેલ્લા અધિકાર ચારિત્ર અધિકાર બધો ચારિત્ર નો સંગ દર્શન ઉપરાંત સ્વરૂપમાં શ્રુતા ધમી છે એમ જાણે એ ક્ષેત્રમાં પૂર્વના કર્મ ભવિષ્યના કર્મ અને વર્તમાન ત્રણેય કાળથી જુદો છે એવું જેનું ચારિત્ર છે સ્વરૂપમાં રમણતા એટલી જામી છે ચારિત્ર મંત્રને કે ત્રણેય કાળના કર્મથી તે ભિન્ન અનુભવ કરે એનું નામ આ ચારિત્ર છે આવી ચારિત્રની વ્યાખ્યા સદા પોતાના ચૈતન ચમત્કાર માં તો સ્વભાવ એને સ્પર્શ નારો છે રાગ ને સ્પર્શનારો નથી પોતાના શુદ્ધ સ્વભાવ ને સ્પર્શનારો છે પૂર્વાગામી સમર્થન ભૂતકાળમાં ભાવિકાળના સૌકમથી રહી છે અને જેવો વર્તમાન કાળના કર્મ ઉદયથી પણ ભિન્ન છે કર્મનો ઉદય આવે છતાં વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ એનાથી ભિન્ન છે એવું ચારિત્રનો કહું છે દૂરમાં આ રૂપે ચારિત્ર સંચેતન આમ્રિદન જેવો જ્ઞાની એવા જ્ઞાની અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બગી લેખો અતિ પ્રબળ ચારિત્રના જોર વૈભવના બગથી જ્ઞાનની સંચેતા અને અનુભવ એ ત્રણેય કાળના કર્મથી જુદો જ્ઞાનને વેદે છે જ્ઞાનનો અનુભવ કરે છે એને કોઈ કર્મનો રાગ ભવિષ્યનો રાગનો અનુભવ નથી ચારિત્રી વ્યાખ્યા અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતા અને જ્ઞાનના ભાવને વેદે છે ચારિત્રનો અર્થ એ જ્ઞાનનું વેદવું આત્માનો જે સ્વભાવ જ્ઞાન ને આનંદ એનું વિશેષપણે વેદવું એનું નામ ચારિત્ર ક્રિયાકાળ ચારિત્ર નથી વસ્તુનો જે સ્વભાવ છે તેને તેના તરફથી વહન કરીને તેને વેદવું આનું નામ ચારિત્ર ચારિત્ર કોને કેવું એની ખબર ન મળે ને ચારિત્ર થઈ ગયા આ તો કામ છે ભાઈ અનંતકાળથી અનંતકાળ કઈક 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 મૂળમાં ભૂલ રહી ગઈ મૂળમાં ભૂલ રહી ગઈ બાકી ચારિત્ર તો ક્રિયા તો બહુ કરી હતી ચારિત્ર નહીં પણ ક્રિયા ચારિત્ર નહીં ગામડા ઉતરડાઈને ખાર છાટે તો ક્રોધ ન કરે છતાં અંદરમાં સ્વન છે મિથ્યા પણ ત્યાં સુધી ચારિત્રના બળથી જ્ઞાનનો અનુભવ નહીં કરે સંતપ્તિદ અર્ચિમયી જે જ્ઞાન ચેતના ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે
રાગ ને ભેદનું એ કર્મ ચેતન આવે એના ફળને ખુશી અને નારાજી પણ ભેદવું એ કર્મ ફળ ચેતન આવે આ છે જ્ઞાન ચેતન આવે એકલો જ્ઞાનની સંચિતતા અનુભવે છે અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી છે પણ સમ્યક દર્શન નું જોર ચારિત્ર જેટલું નથી જોર ચારિત્ર સમ્યક દર્શન કરતા અનંત ગુણો પુરુષાર્થ ચારિત્રમાં પ્રથમ ઉત્પન્ન થવામાં સમ્યક દર્શન અન્ન પુરુષાર્થ ચારિત્ર પુરુષાર્થ એનાથી અન્ન ગુણો ચારિત્ર કઈ સાધારણ નથી સમ્યક દર્શન નો પુરુષાર્થ એનાથી ચારિત્ર નો પુરુષાર્થ નબળો છે એમ નથી અનંત ગુણો પુરુષાર્થ ચારિત્ર એટલે સ્વરૂપમાં અંદર રમણતા જામી જાવી જ્ઞાનના વેદનમાં એકલું પડવું અંદર ધડકાવ થઈ જવું જેને પહેરી સાથે ઉત્સર્ગ પડ્યો છે કે નહીં એ ખબર નથી એવા વેદનમાં વયું જવું અંદર વિકલ્પ આવે તો જાણે કે આમ થાય નહી તો નિર્વિકલ વેદનમાં તો અંદર આવે છે મોક્ષ પ્રકાર ઉત્સર્ગ ને ફરી તો આવે તો જ્ઞાની ન જાણે એવું કઈ નથી વિકલ્પ આવે ત્યારે જાણે મોક્ષ પ્રકાર જાણે થયો તો આ ઉત્સર્ગ આવ્યો પણ વિકલ્પ ન હોય ત્યારે તો નિર્વિકલ્પમાં સમાઈ ગયેલા હોય બહારનો પરિસર ઉત્સર્ગ ગમે તેવો હોય વાઘ બટકા ભરતો હોય આમાં સિંહ અને વાઘ પોતે સંસારો કર્યો હોય જંગલમાં એકલા પડ્યા હોય ગીરી ગુફામાં પાઠશાળ સાધુ એટલા જે ગુફામાં ચાલ્યા જાય એકલા જ્યાં સંસારો કરે ત્યાં મરી દેહ છૂટી જાય છે ત્યાંના સિંહ વાઘ ખાઈ જાય શરીર તો પાઠ છે એ ગુફામાં હોય કે કોઈ નામ જીવતા કોઈ વયાવટ કરે નહીં ને મરતા કોઈ રોવે નહીં એવી સ્થિતિમાં મુનિ ચાલ્યા જાય છે સંસારો કર્યો છે કે નહીં ભલે દુનિયા ન જાણે એના શું છે અને છૂટીને દેહ એકલો પીડ્યો રહે છે પછી મનીનો દેહ છે માટે એને આવી રીતે ભાવ બહુ કહી ત્યાં તો વાઘ ને સિંહ આવીને ખાઈ જાય પોતે તો આનંદ ની લહેરમાં ઉછી વૈયા ગયા હોય શરીર છે તે વ્યાધિ આવે અનેક પ્રકારની આવે નબળું શરીર પડી જાય મૌન પડી જાય હાલતા તપી આવે તકલીફમાં પડી જાય કઈ ક્યાં પડી જાય એનો નિયમ રમે મને પણ એમ આવી જાય
મને આનંદમાં પડે રામ પડે બાપ બાપ સુધી પણ ગયો સત્તા આવતા સતેન્દ્રિય આનંદમાં સંચેતનમાં રહ્યા છે એને પરેશાની પણ ખબર નથી વિતરાગી આનંદમાં પડ્યા છે એને ચારિત્ર ના વૈભવ ના બળથી જ્ઞાનની સંચેતાને અનુભવે છે એ તો એકલો આત્માનો જ અનુભવ કરે છે એવા પરિસર કાળે ઉત્સર્ગ કાળે જ્ઞાનની સંચેતા હોય જ્ઞાનને જ વેદે છે જ્ઞાનનો જ વેદન અતિન્દ્રિય આનંદનું વેદન કરે છે જંગલમાં રે શરીર રોગ આવે કોઈ ચક્કી આવે અને ત્યાં જંગલમાં ક્યાં હરખું હાલવાનું હોય ત્યાં ત્યાં પણ પીડ્યો હોય પડી જાય ખડા પડી જાય અહીંયા કોઈ ઝાડ હોય કે પથ્થર હોય મારો પડાય છતાં એ આનંદમાં છે ચારિત્ર વંશ અતિન્દ્રિય જ્ઞાનની સંચેતન આવના કેમ કે જ્ઞાનના સંચેતન જ્ઞાનનો સંદર્ભ પ્રકારે વેદવું એના અનુભવે છે ચારિત્ર કોઈ સાધારણ ચીજ નથી ભાઈ ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે લુગડા ફેરી વાર નાગા થઈ ગયા એટલે ચારિત્ર થઈ ગયું પણ તમે આવડતા પરિણામ કર્યા છે થયા તો ચારિત્ર થઈ ગયું એમ નથી કઈ વૈભવ ચારિત્ર વૈભવ ના બહુ થી ડૂબી છે ને પાર છે ને દૂરમ દૂર આરૂઢ ચારિત્ર વૈભવ બળા જ્ઞાન સંચેતા નામ વિદંતી અતિ પ્રબળ ચારિત્ર ના જોર થી અંતરના પુરુષાર્થમાં આત્મા તરફના ઉગ્ર પુરુષાર્થથી જ્ઞાનને વેદે છે પરીક્ષા કે ઉપસર્ગ આવ્યો એનું વેદન નથી એના તરફનો વર્ણનનો રાગે નથી આ ચારિત્ર દશા કાલે આ વિલપન બેન આવ્યા ને રાજકુમાર સિંહ હાથવા પડી ગયા શરીરભાઈ હું ફેર થાય છે હાલતા હતા છ વાતો કર્યા હાથને વાત પડતા અસાત થઈ ગયા 20 કરોડ દ્વાશાની હું દૂર કરે ને થઈ ગયા અને ત્યાં આવ્યા પણ ત્યાં મુંબઈ મલાર ત્યાં મલાર ના ના એવું ત્યાં ત્યાં મલાર છે ને ત્યાં આવ્યા હતા ને આવ્યા ન્યાય છે પણ અમારી પાસે આવ્યા હતા એ વાત કોણ ગયા કોણ એટલું કેતા આ તો રાજકુમાર સિંહ આવ્યા હતા ને અહીં અમે હતા ત્યાં આવ્યા હતા પિતા ની કોણ વાત કરે છે બે જણા આવ્યા હતા શરીર જોયું તો પાછો ફરી ગયેલું
અને જ્યાં ઉતર્યા ત્યાં આવ્યા હતા. રાજકુમાર મોઢું મોઢું ફેરફાર ને કઈ દેખાવામાં કઈ દેખાતી રાજકુમાર શરીર આખી થઈ ગયું. મન ના ઉદય જ્યાં ગિરાય એ બધું ખબર. અતિ પ્રભાવશાળી તમને વૈભવ ના બહુ થી જ્ઞાન ની સંચેતા અને અનુભવે છે. એ જે જ્ઞાન ચેતના ચમકતી ચેતન જ્યોતિ નહી છે. એ ચૈતન જ્યોતિ ચમકતી પ્રકાશમય આનંદમય પ્રમ ચમકતી છે. એમાં ખેદ ને રાગ નો અંશ પડ નથી, અડતો નથી. એવી એક ચૈતન ચમકતી જ્યોતિ છે. એને અનુભવે છે. સ્વરસ અભિષેક પર ભવના એને નિરસથી પોતાના જ્ઞાન ઉપરસથી એને નિરસથી પોતાના જ્ઞાન ઉપરથી સમસ્ત લોકને સ્નીચ્યો છે. જેને નિજ રસ્તી સમસ્ત લોકને સ્નીચ્યો છે, આખા લોકને શાંતિ, આખા લોક ઉપર શાંતિ છે. કે પોતે એટલા શાંતિમાં પીડ્યો છે. એની આવ્યા તાર આપણે હોસ્પિટલ માં એમ પેલા આવ્યા થોડા દિવસ ગયા હતા ને તાવને થોડા સાત આપી ગયા હતા પછી. વીસ કરોડ રૂપિયા રાજકુમાર દેખાવ જુઓ તો મોઢું ફરી ગયેલું. એટલે રાજકુમાર છે કોણ છે આ બધું? દેહ ની સ્થિતિ આવી જાય છે ત્યાં કરોડો રૂપિયા હોય તો શું કરે? નામ રાજ્ય શું કરે ને વૈદો શું કરે ત્યાં? આ અંદર માં જાગ્યો જા આત્મા એને કોઈ બહારની મદદની જરૂર નથી. અંદરથી જ્ઞાનની ચેતનામાં અનુભવતા સમસ્ત લોકને સિંચો એટલે બધા લોક જાણે છે. સિંચો એટલે બધા લોકની ગમે તેની પ્રવૃત્તિ થાય તેને બી જાણે છે. શરીરમાં ગમે તેમ થાવ, સંપ્રદાયમાં ગમે તેમ થાવ, શિષ્યોમાં ગમે તેમ થાવ, જાણે છે. સિંચો જાણે છે, બીજું કંઈક પણ છે નહીં. આવું કરવું પડશે. આની આથી કે રહેશે નહી આવી દશા, હરાવીને મુક્તિ થશે નહી. મોક્ષ નહીં આવી સ્થિતિ વિના થાય. એક સંકેત થી કે શ્રદ્ધા થી કઈ થાય નહીં. ચારિત્ર વિના ને ચારિત્ર અવણ બાયમાં નગ્ન દશા કપરાનો ટુકડો નહીં, અંદરમાં રાગ નો કલ્પ નહીં, રાગ નો અંશ નહીં. એ આનંદની દશામાં રમતા ચિંતા ન કરતા લોકની સ્થિતિ ગમે તેથી હોય બધાને જાણે. સમસ્ત લોકને સિંચ્યો છે એટલે જ્ઞાન રસ્તી જાણે છે.
સિંચોર સેટલે જે કઈ પણ લોકો રાજા હોય મનીષ્યા હોય અને છેલ્લે સ્થિતિમાં જોવા આવે ઘણા એની ઉપર ક્યાંય નજર નથી નાણા આનંદમાં નજ પડી આવેદનમાં પડશે એમ કે જ્ઞાન નો આનંદ એનું નામ આ ચારિત્ર આ ચારિત્ર ને હવે વ્યાખ્યા છે બાવા જેમને રાજવીર ગયા પોતાના ચૈતન સ્વભાવનો અંગીકાર થયો નાસી નાસી કરી રાજવીર ગયા અને પોતાનો ચૈતન સ્વભાવનો અંગીકાર થયો હા હા ચૈતન સ્વભાવ જેને અંગીકાર કરીને પકડ્યો અને અતીત અનાગતના વર્તમાન કર્મ મહત્વ ગયું ત્રણે કાળના કર્મનો મહત્વ ગયું પરિક્રમણાની વાત છે પરિક્રમણો એવા જ્ઞાનીઓ સ્વપરદર્શી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે પરદ્રવથી જુદા પડીને અંતર આનંદમાં એ ચારિત્ર એટલે આનંદ ને અંગીકાર કરે છે ચારિત્ર ની ઉગ્રતા એનું નામ તપ છે એવો લેખ છે તપ એટલે શું ચારિત્ર ની દશામાં ઉગ્રતા પુરુષાર્થ ની એટલે આનંદ એનું નામ તપસા છે એવો લેખ છે તે ચારિત્ર ના બળથી કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના તે જુદી અંદર જ્ઞાન ચેતના જ્ઞાનનું સંચેતન વેદન એની આગળ રાગની ચેતના એ કર્મ ચેતના કહેવાય રાગની રાગ અને એના હરખોષને શોકનું વેદના એ કર્મ ફળ ચેતના બે નો જેને અભાવ છે એ આનંદ ને લહેર માં ઝૂલે છે ચારિત્ર ના બળથી કર્મ ચેતના કર્મ ફળચેના થી જુદી જે પોતાની ચૈતન્યના પ્રેમનું સ્વરૂપ પોતાના ચૈતન્યનું પ્રેરણ સ્વરૂપ જ્ઞાન ચેતના તેનો અનુભવ કરે છે આ તો ચારિત્રવંત જ્ઞાન ચેતનાનો અનુભવ કરે છે આમ એમ પંચાસિકાયમાં એમ આવે છે જ્ઞાન ચેતના કેવડીને હોય કઈ અપેક્ષા છે એને જાણવું જોઈએ ને ત્યાં પૂરી જ્ઞાન ચેતના ની વ્યાખ્યા ચારિત્ર વંતની છે ત્યાં જ્ઞાન ચેતના કેવડી ને હોય એમ કહ્યું અહીંયા જ્ઞાન ચેતના તો તે પાત્ર તો તે સૌ થઈ જાય સંસારમાં હોય ચક્રવર્તી બળદેવ વાસુદેવ એવા જ સમકી હતી એ રાજ મારો મોટા અગ્નિ પેદાશ ની વસ્તુ એ પણ અંદરમાં રમતા હોય છે સંકેતી અંદરમાં રમતા હોય છે પર ઉપર એનું મારા પણ મહત્વનો નાશ થઈ ગયો છે પર મારા છે તેનો નાશ થઈ ગયો અને હું પૂર્ણ છું તેની હસ્તે એનું ભાન થઈ ગયું જાગર નિષ્ઠા થઈ ગયું એની વાત બહુ અંદરનું અસ્તિત્વ જ્ઞાન ને આનંદ એ
એની હયાતિ ચારિત્ર અને શાંતિ એ જ્યાં પ્રજ્ઞા છે. દુનિયા તરફ ના વલણ નો ભાવ નો ના થઈ ગયો છે. પોતાની ચેતના પ્રેમ શું જ્ઞાન ચેતના તેનું અનુબંધ છે. અહી તાત્પર્ય આમ જાણવું, એ પેલા કર્મ ચેતના ને કર્મ ફળ ચેતના થી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ ત્યાં કીધું છે. હું ત્રણ પ્રકારનું જાણ અત્તરમી ગાથામાં એમ નતું લીધું, અત્તરમી ગાથા એમ લીધું સીધો આત્મા જાય. અહીંયા જરી આયમ અનુમાન અને સંસ્મેન પ્રમાણ થી જાણે છે. કેમ બતાવ્યો છે અત્તરમી ગાથામાં તો પાદરો સીધો આત્મા, કોઈ અપેક્ષા નહીં પરની. અહીંયા કે છે પ્રથમ જ્ઞાન ચેતના કોને કહેવી, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, એમાં અંતરમાં વેદનમાં એકાગ્ર થવું, એનું નામ જ્ઞાન ચેતના છે. પહેલા કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના થી ભિન્ન. કર્મ ચેતના એટલે કર્મ એટલે જડ નહીં, રાગ અને દ્વેષ નું થવું એ કર્મ ચેતના, અને કર્મ ફળ ચેતના એટલે હર શોક નું થવું તે કર્મ ફળ ચેતના, જળ કર્મ નું ફળ નહીં. એ પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ આજ્ઞમ પ્રમાણ થી જોવે તારો સાંભળે, આજ્ઞમ પ્રમાણ થી જાણે ઓળખે કે આને જ્ઞાન ચેતના કહે છે, રાગના વિકલ્પને કર્મ ચેતના કહે છે, અને એના વેદનને કર્મ ફળ ચેતના કહે છે. એમ આજ્ઞમથી પેલો જાણવું, સમજાણું. વિતરાગે કહેલા દિવ ધ્વનિથી રચાયેલા શાસ્ત્રો થી પેલું જાણવું. ઓમકાર ધ્વનિ સ્વનિ અર્થ ગણધર વિચારે રચી આજ્ઞમ ઉપદેશ સંસ્થાય જીવ ટાળે ભવી જીવ. ભગવાનની ત્રિલોકનાથની વાણી એ શાસ્ત્રની રચનામાં આવે છે. આ બધી વ્યાખ્યા એ જાણે પહેલી આજ્ઞમ પ્રમાણથી જાણે, આજ્ઞમથી આ આજ્ઞમો સર્વજ્ઞની વિતરાગને કેવળીના મુખે મુખે નીકળેલી સંતોએ કહેલી ચારિત્ર નગ્ન મુનિ દિગંબર શાસ્ત્ર રચીને કે એ આજ્ઞમ, બીજા આજ્ઞમ નહીં. આજ્ઞમ પ્રમાણ થી જાણે, પેલા આજ્ઞમ ને ઓળખા પર છે ને, આ તો આજ્ઞમ ક્યાં છે ને ખોટા ક્યાં છે. ખોટા ખોટા કોઈ હોય નહીં, કોઈ સહેજ ફેરફાર લખ્યો હોય તો એ ફેરફાર રહે નહીં. લાંબો કા પગે છે પ્રકાશ આવે એમાં કોઈ છોટી વાત થોડી ચલાવે પણ લાંબો કાળ હાલે નહીં. એને તોડનારો નાશ કરનાર નીકળે એમાં એને ખબર નહીં. કોઈ રચના એવો કઈ કર્યો એ રે લાંબો કાળ રે નહીં.
શકી શકે નહીં. ન્યાય આગળ લાંબો કાપતો પટરા આગળ રહી શકે નહીં. હું અંદર નાખે ઘરનું કોક પણ લાંબો કાવ હાલે નહીં. કોડ નાખ એના માસ્ટર નવા નીકળે. સત્ય નો પંથ છે આપણો, પરંતુ સત્ય નો પ્રવાહ છે. સત્ય નો પ્રવાહ નતા ને ચારિત્ર દોષ હોય પણ શ્રદ્ધા જ્ઞાન નો દોષ ન હોય. એ દોષ શકે નહીં કોઈ. આજ્ઞમ પ્રમાણ થી એટલે આજ્ઞામ એટલે વિતરાગે કહેલા શાસ્ત્ર પ્રમાણ આજ્ઞા શ્વેતાંબરે બાંધેલા છે. આજ્ઞામ પ્રમાણ નથી. આજ્ઞામ નથી, આજ્ઞામ પ્રમાણ થી નિર્ણય કરવાનો છે ને. આકરો લાગે વિતરાગે કહેલા જે દિગંબર સંતો એ બાંધેલા એને કહેલા જે આજ્ઞામ એ આજ્ઞામ પ્રમાણ થી પેલો નિર્ણય કરે પછી અનુમાન પ્રમાણ કરે. આમ હોય તો આમ હોય, રાગ હોય તો કર્મ ચેતના, ફળ હોય તો કર્મ ફળ ચેતના, રાગ રહી તો હોય તો જ્ઞાન ચેતના, એમ અનુમાન થી નક્કી કરે. અને સ્વસંવેદન માન બાણ થી પ્રમાણ થી જાણે, પછી સ્વ પોતાના વેદન થી જાણે. આ હોય છે એ, પણ એ વેદન કાળે હવે એ છૂટી જાય છે. આજ્ઞા પ્રમાણ અને અનુમાન પ્રમાણ અનુભવ માંથી છૂટી જાય છે. 49 માં એવું છે સમય કાળ અનુમાન પ્રમાણ નહીં, સમય કાળ માં આવી ગયો 49 ઘાતમાં. અનુમાન પ્રમાણને છોડીને પણ સીધો સાક્ષાત ચૈતન્યના વેદનના પ્રમાણને આવે એ પ્રમાણ હતું. અનુમાન પ્રમાણ એ ઉપર છે, વ્યવહાર છે. અંદર 49 ઘાતમાં છે એવું 49 ઘાતમાં. આ પ્રમાણે રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદના બળથી પોતી સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્ર પણ અભાવ એ આમાં ગુજરાતીમાં 151 છે. 151 એ બીજી ચોથી લીટી છે. ચોથી લીટી અનુમાન ગોચર માત્ર પણાના અભાવને લીધી છે. અનુમાન છે તો પરોક્ષ છે, આવે ભલે પણ એનાથી અંદર વેદન માનવા કામ આવે. અહીં કાઢી નાખ્યું, પહેલું કાઢી નાખ્યું. સ્વસંવેદના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્ર પણ આનો અભાવ આને લીધે છે. અનુમાનને તો
સ્વામી કાર્તકમાં વિકલ્પમાં પણ નાખ્યો છે. જેમ શુદ્ધ વિકલ્પ નયા એમ અનુમાન ને પણ પ્રમાણમાં ન નાખતા વિકલ્પમાં પણ નાખ્યો સ્વામી કાર્તક. અનુમાન થી એક વિકલ્પ છે, પ્રમાણ વિકલ્પમાં. હા હા, કઈ અપેક્ષા ક્યાં થયું એ જાણવું છે ને. બાર અંગ માં કઈ વધારે અનુભૂતિ આવ્યું છે મને. આત્માના આનંદ નો અનુભવ કરવો એ વસ્તુ છે બાર અંગ નો સાર. બાર અંગ માં આ આવ્યું છે ભાઈ કે બાર અંક સ્મૃતિ વિકલ્પ છે. તેથી અહીં કહ્યું ને એ કાઢી ને બેનો જાણે પણ પછી સ્વસંવેદન પ્રમાણ તે જાણે. સ્વરામ પોતાના સ્વપ્રત્યક્ષ સ્વસંવેદન પ્રમાણ આ પ્રમાણ અનુમાન પ્રમાણ કરતા અહીં પ્રમાણ કરતા પણ આ પ્રમાણ. સ્વસંવેદન સ્વનામ પોતાના આનંદ નું વેદન. હા હા હા, એના પ્રમાણ થી જાણે છે. અને તેનું સદ્ધાન દ્રઢ કરે છે, જાણીને એની શ્રદ્ધા દ્રઢ કરે છે. એ તો અહીં સુધી તો અવિરત નિર્વિરત પ્રમત અવસ્થામાં પણ થાય છે. આ તો ઉત્કૃષ્ટ અવસ્થા એવી છે ને આત્માની, અપ્રબંધ દિશામાં વિકલ્પ જ્યાં નથી. શું કીધું કે આ જે સંવેદન પ્રમાણ જાણે છે ને તેનું શ્રદ્ધાન કરે દ્રઢ કરે છે, એ તો ચોથે ગુણસ્થાને પણ હોય છે, પાંચમામાં પણ હોય છે, છઠ્ઠામાં પણ હોય છે. વિકલ્પ છે ને ત્યાં સ્વસંવેદન ની આજ્ઞાથી નીચે કરે અનુમાનથી પછી વેદનથી. અને જયારે અપ્રમત્ત અવસ્થા થાય ત્યારે એનો પછી વિકલ્પ આજ્ઞા પ્રમાણે એનું રહેતું નથી. અવસ્થા થાય છે દર્દી પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, ત્યાં પછી આજ્ઞા પ્રમાણને અનુમાન પ્રમાણને ત્યાં રહેતું નથી એમ કે છે. આવું જીણું છે, લોકો ઘેરી નાખ્યો જૈન ધર્મ અંદર દાદા આદે અપાવે રદ કરવા, અજૈન ને જૈન છાવી દઈને. જૈન એટલે તે શું બાપુ તો વસ્તુ નો સલાહ હતો. ચળકતી ચમકતી ચૈતન જ્યોત પૂર્ણ આનંદ ને પૂર્ણ ગુણ થી ભરેલી એવો જેનો સ્વભાવ છે એવા અનંત આત્માને જેને જાણ્યો છે, એથી અનંત ગુણા પરમાણુ ને જેને જાણ્યો છે એવા કેવડીના વચનો નીકળે એ વાણી છે. એ આગમ છે. ઓમકાર ધોની સોની અર્થ ગંધર વિચારે પછી રચી આગમ ઉપદેશ ભગવાને વાણી સાંભળીને આગમ રચે, કલ્પનાથી આગમ રચે એ આગમ નહી. હા હા હા, એ આવે છે જેના આદેશ જતા એના પહેલા ભગવાન સ્તુતિ જયારે કરે ને આપણા જ્ઞાન પંચ ની હતી ને સ્તુતિ ત્યારે ગાવા ગાતા હતા ને એ આવે જેના આદેશ ગાતા એની કદાચ પાંચ હજાર પાંચ બહુ ચાર આવે એમાં સુધારે ઓમકાર ધ્વનિ સોની અર્થ ગંધર વિચારે.
રતિયાયમ ઉપદેશ રવિદેવ સંત સાહેબની વારે પરમાન થઈ જાય પૈસા કેમ કરે છે નાણા લઈ જાય લેવા જાય કેરી લેવા જાય પૈસા કરે છે કે નહીં પ્રમાણ એનાથી એના એ ના નીકળ્યું નિષ્ણ બોલાય છે નમો કેવળ નમો કેવળ રૂપ ભગવાન મુખ ઓંકાર ધ્વનિ સ્વની અર્થ ગણધર વિચારે રચિયાય ઉપદેશે ભવિજીવ સંશય નિવારે સો સચાર શારદા તપ ભક્તિ ઉરાણ છંદ ભુજન પ્રયાત્મ અષ્ટતમ બખાન પોતાના સ્વરૂપનું ધ્યાન કરે તે વખતે જે જ્ઞાન ચેતનાનું તેણે પ્રથમ શુદ્ધાન કર્યું હતું તેમાંથી લીન થાય ચારિત્ર છે ને અને શ્રેણી ચડી ચારિત્ર વિના મુક્તિ નથી પણ ચારિત્ર કહેવું કોને સમજવું કઠણ છે જણ કહેવું ચારિત્ર વિના મુક્તિ નથી પણ ચારિત્ર કેવું આ લુગડા થોડી નવીન થયા ચારિત્ર થઈ ગયા જયારે અપ્રમત અવસ્થા થાય છે ત્યારે જે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે તે વખતે જે જ્ઞાન ચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું એમાં તે લીન થાય છે શ્રેણી કરી કે યોજના ઉપજાવી સાક્ષાત જ્ઞાન ચેતન આરોપ થાય છે એટલો હેઠે છે કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતન આવે કેવ જ્ઞાન થયા પહેલા પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગ સ્વરૂપ જ્ઞાન ચેતન હોય છે જ્ઞાન ચેતના ઉપયોગ આતંક પણ અનુભૂત ન કરીએ તો સંગદૃષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે કર્મ ચેતના કર્મ ચેતના નથી હોતી કારણ કે નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવનો પરિણામ હોય છે કર્મના કર્મ ફળના સ્વામિત્વ ભાવનું પરિણામ નથી હોતું એટલે ચોથેથી જ્ઞાન ચેતન સ્વરૂપ થાય છે તેર મે પૂરી થાય છે